चैनल ऑफ वडोदरा। रंधनपुर बजार में वरसादी पानी भराई रहता वेपारियों ने भारे नुकसानी वेठवानो वारो आव्यो छे, त्यारे नगरपालिका सामे वेपारीओए आक्षेप लगाव्या छे। रंधनपुर नगरपालिकाना पाणी पुरवठाना चेरमेन मंजुलाबेन गोकलाणीना पति कोंग्रेसना आगेवान रमेशभाई गोकलाणीए सरकार सामे आक्षेप लगाव्या छे। नगरपालिका कोंग्रेस शासित होवाथी भाजपना लोको किन्नाखोरी राखी रंधनपुर नगरपालिकामां चीफ ऑफिसरने हाजर न थवा देता होय, इन्चार्ज चीफ ऑफिसरने न आवा देता होय, भाजपना લોકો તેને લઈને રાંધનપુરનો વિકાસ રોડાઈ ચૂક્યો છે। સાફ સફાઈ કામગીરી નથી કરાઈ શકાતી, તેમજ રાંધનપુરના લોકો તેને લઈને પરેશાની ભોગવી રહ્યા છે। ભાજપવાળા રાજકીય કિન્નાખોરી રાખી રાંધનપુરને હેરાન કરવાની કામગીરી કરી રહ્યા છે, તેને લઈને રાંધનપુરના લોકો પરેશાની ભોગવી રહ્યા છે, તેવું કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ લગાવ્યા હતા। અત્યારે રાંધનપુરની અંદર કોંગ્રેસ શાસિત બોડી છે, ધારાસભ્ય પણ અમારા કોંગ્રેસ તારે ભૂપી દેસાઈ છે। રાજકીય કિન્નાખોરીના હિસાબે સરકારશ્રી તરફથી કાવા દવાના ભાગરૂપે નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરની ભરતી કરવામાં આવતી નથી, જેના કારણે આખા રાંધનપુરની પ્રજા તાહી માનશે। અત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર સેનેટરીના સાધનો રિપેર કરાવવા માટે કે પાણી પુરવઠા વિભાગના સાધનો રિપેર કરવા માટે કોઈ પણ જાતનું ખર્ચ મંજૂર કરવામાં ચીફ ઓફિસર આટઈ કરે છે। જે ચીફ ઓફિસર આવે છે એ થરાથી આવે છે, અને જે ઇન્ચાર્જ ચીફ ઓફિસર હોવાથી એ કંઈ માથે રાખતા નથી। ડીઝલમાં પણ એવી જ પરિસ્થિતિ છે, સાધનોની અંદર ડીઝલ ભરાવવા માટે નિયત સમયની અંદર બિલો પાસ ન થવાથી જે કોઈ સાધનો હોય છે ડીઝલના એ પીપળી ભરાવા જવું પડે છે। અત્યારે નિયત સમયમાં બિલ અમે પાસ ના કરી શકીએ, ચીફ ઓફિસર નિયત સમયમાં બિલોમાં સહી ના કરે, એટલા માટે અત્યારે રાધનપુરની અંદર પૂરેપૂરી મુશ્કેલી છે। અત્યારે આપણે હાલ પાણી જોઈ રહ્યા છીએ, આ જે પાણી ભર્યું છે એ વરસાદી પાણીના નિકાલ માટેનું ટેન્ડર ગત બોડીમાં ભાજપ શાસિત બોડીમાં એવા કોઈ બોકસ કોન્ટ્રાક્ટરને આપેલું છે, જે 4 કરોડ રૂપિયા અમારા હિસાબથી પાણીમાં પડી ગયેલા છે, બિલકુલ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। અમારી આ ચેનલના માધ્યમથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે રાધનપુરની અંદર ચીફ ઓફિસર ફરે, અમારા ધારાસભ્યશ્રીએ અમારા પ્રમુખશ્રીએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ ચીફ ઓફિસરની ભરતી થતી નથી। આખું રાધનપુર અત્યારે પૂરું પરેશાન છે, માટે મહેરબાની કરી અને અમે સરકારશ્રીને નમ્ર રજૂઆત કરીએ છીએ કે અમને ચીફ ઓફિસર આપે। આ ચીફ ઓફિસર માટે અમારા ધારાસભ્યશ્રીએ ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રીશ્રીને પણ અનેક વખત રજૂઆત કરેલી છે। અમારા ત્યાં અમારા ધારાસભ્યશ્રી અને બોડીના કોર્પોરેટરશ્રીઓએ બધાએ પણ ખૂબ જ ધરણા કરેલા છે, ખૂબ રજૂઆતો કરેલી છે, પણ ચીફ ઓફિસરની ભરતી થતી નથી। એક કાવા દાવાના ભાગરૂપે અત્યારની જે પરિસ્થિતિ છે, જે ભયંકર ખરાબ પરિસ્થિતિમાં આખું રાધનપુર જીવી રહ્યું છે, અત્યારે કર્મચારીઓને અમારા પદ અધિકારીઓને દાદ આપવી જોઈએ કે અત્યારે આટલી પબ્લિકનો આક્રોશના સામનો કરીને પણ અમે બોડી ચલાવી રહ્યા છીએ। ધન્યવાદ। રાધનપુરમાં આ બજારમાં પાણી ભરાઈ ગયું છે, જે જલારામસાટીથી લાલબાગ સુધી પાણી ભરાઈ ગયું છે, તેની વારંવાર અમે રજૂઆત કરી રાધનપુર નગરપાલિકામાં પ્રાંત કચેરીમાં, પરંતુ આજ સુધી એવો જવાબ મળ્યો છે કે ઉપર ચીફ ઓફિસર નથી, પરંતુ આ પાણીનો જ્યાં સુધી નિકાલ નથી આવતો એના કારણે વેપારીઓ બેનાથી પરેશાન થઈ રહ્યા છે। બેનાથી આ પાણી ગટરનું પાણી ગટર સાફ ન હોવાથી કારણે પાણી ભરાઈ ગયું છે, તો તાત્કાલિક આ પાણીનો નિકાલ આવે એના માટે અમારી ઉગ્ર રજૂઆત છે।